सुदानमां फसायेला भारतीय नागरिकोने बचावा माटे भारत सरकारे उपाडेला संकट मोचन अभियाननी विश्वभरमां प्रशंसा थई रही छे। सोशियल मीडिया पर अनेक लोको भारत सरकारना आ अभियाननी सराहना करी रह्या छे। तो भारतना कया राज्यमां हेपीनेस मिनिस्ट्री शुरू थशे, आवो जोईए अमारा खास अहेवाल सोशियल मीडिया एनालिसिसमां। सुदानमां फसायेला भारतीय नागरिकोने परत लावा માટેનું ઓપરેશન સંકટ મોચન સોશિયલ મીડિયા પર છવાયું છે। સુદાનથી પરત ફરેલા ભારતીયોનું સ્વાગત કરવામાં આવ્યું। સેનાના જવાનોની કામગીરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિરદાવી હતી અને બચાવ ટીમને અભિનંદન પાઠવતું ટ્વીટ કર્યું હતું। જ્યારે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ રેસ્ક્યુ ટીમની કામગીરીની પ્રશંસા કરી પીએમ મોદી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને અભિનંદન પાઠવ્યાનું ટ્વીટ કર્યું હતું। આ સાથે જ કેન્દ્રીય મંત્રી વિજય ગોયલે સુદાનથી ભારત પરત ફરેલા નાગરિકોનું સ્વાગત કર્યું, જેની તસવીર પીઆઈબીએ ટ્વીટ પર પોસ્ટ કરી હતી। ભારતે ઉપાડેલા સંકટ મોચન અભિયાનની દુનિયાભરના લોકો પ્રશંસા કરી રહ્યા છે। તો આ બાજુ દક્ષિણ સુદાનમાં ફસાયેલા 12 ગુજરાતીઓ ભારત પરત ફરતા પ્રદીપસિંહ જાડેજાએ સ્વાગત કર્યું હતું। રાજ્ય સરકારના કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા દિલ્હીના પાલમ એરપોર્ટ ખાતે ગુજરાતીઓને મળવા પહોંચ્યા હતા, જેની તસવીર ગાંધીનગર માહિતી વિભાગે ફેસબુકના પેજ પર પોસ્ટ કરી હતી। ફ્રાન્સના નીસ શહેરમાં નેશનલ ડેની ઉજવણી દરમિયાન ટ્રક ચાલકે કરેલા હુમલાને લઈ ટ્વીટ પર હેશટેગ નીસ એટેક અંતર્ગત વિશ્વભરની રાજકીય, ફિલ્મી સહિતની હસ્તીઓએ દુઃખ વ્યક્ત કરવા સાથે દુર્ઘટનાને વખોડી છે। પીએમ મોદીએ પણ ટ્વીટ કરી ઈજાગ્રસ્ત લોકો જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી, જ્યારે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું। તો ફ્રાન્સમાં થયેલા હુમલાના વિશ્વભરમાં પડઘા પડ્યા છે, ત્યારે ટ્વીટ પર હેશટેગ પ્રેયર્સ ફોર ફ્રાન્સ હેઠળ મૃતકો, ઈજાગ્રસ્તો અને ફ્રાન્સ પ્રતિ હમદર્દી વ્યક્ત કરવા સાથે લોકો પ્રાર્થના કરી રહ્યા છે। ટ્વિટર અને ફેસબુકના યુઝર્સે ઘટનાને વખોડી અને દુઃખ વ્યક્ત કરતા ટ્વીટ પોસ્ટ કર્યા હતા। મધ્યપ્રદેશમાં હવે શરૂ થશે હેપીનેસ મિનિસ્ટ્રી। કેબિનેટની મંજૂરી બાદ હવે મધ્યપ્રદેશમાં રાજ્ય સરકાર ટૂંક સમયમાં હેપીનેસ મિનિસ્ટ્રી શરૂ કરી લોકોને ખુશ રાખવા માટે ખાસ ચલાવશે। જો વાત કરવામાં આવે તો ભૂટાન, અમેરિકા અને યુકે બાદ ભારતમાં આ પ્રકારની પહેલ સૌ પ્રથમ મધ્યપ્રદેશમાં શરૂ થઈ રહી છે, જેનો હેપીનેસ ટ્રેન્ડ ટ્વિટર પર જોવા મળ્યો। આવતા મહિને શરૂ થનારા પૃથ્વી પરના સૌથી મોટા રમતોત્સવ રિયો ઓલિમ્પિક 2016 ને લઈ બીબીસી દ્વારા એક વિડિયો જાહેર કરવામાં આવ્યો છે। બ્રાઝિલની કુદરતી સંપદાને સાંકળી લઈને બનાવવામાં આવેલા આ વિડિયોને લોકો પસંદ કરી રહ્યા છે। ઈશ્વર ખુદ કિસી રૂપ મેં ધરતી પર આતે હૈ, ઉન્હોને યે સબ શક્તિયાં તુઝે ઇસલિયે દી હૈ તાકી તુ બુરાઈયો સે લડ સકે। ટાઈગર શ્રોફ અને જેકલિન ફર્નાન્ડિસની આવનારી ફિલ્મ અ ફ્લાઇંગ જટનું ટ્રેલર યુટ્યુબ પર લોન્ચ થયું છે, જે માત્ર એક સપ્તાહની અંદર જ 3 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે। ટાઈગર શ્રોફની આ એક્શન ફિલ્મ સૌથી અગત્યની માનવામાં આવી રહી છે, ત્યારે અ ફ્લાઇંગ જટ ફિલ્મ રિલીઝ થયા પછી બોક્સ ઓફિસ પર કેવી ધમાલ મચાવે છે તે જોવું રહ્યું। સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।